0.25। હવે બી વ્યક્તિ પસંદ થાય અને રમતગમતની ક્ષેત્રની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેની સંભાવના પી બી ઇન્ટુ પી ડી અપોન બી બરાબર 0.067। અને સી વ્યક્તિ પસંદ થાય અને તેની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેની સંભાવના પી સી ઇન્ટુ ડી અપોન સી બરાબર હવે રમતગમતની ક્ષેત્રની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને તે માટે સી વ્યક્તિ પસંદ થાય તેની સંભાવના 0.06 / 3/3 પસંદ થાય તેની સંભાવના 0.377 થાય। આમ આપણે જુદા જુદા ક્ષેત્ર દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં અથવા તો ધંધાકીય ક્ષેત્રમાં આ રીતે આપણે બેઝના પ્રમેયનો ઉપયોગ કરી અને તેની સંભાવનાઓ આપણે મેળવી શકીએ છીએ। આભાર કમુબેન। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંભાવનાના થોડા વ્યવહારુ દાખલા જોઈશું। સામાન્યતઃ અત્યાર સુધી સંભાવનામાં સરવાળાનો નિયમ, સંભાવનામાં બેઝનો નિયમ અને ડો મોર્ગનના ને બધા નિયમો વિશે આપણે માહિતી મેળવેલી છે। કોઈપણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવના એના વિશે પણ આપણે માહિતી મેળવેલી છે। ઘટના એ, ધારો કે ઘટના એ હોય તો તેની પૂરક ઘટના એ ડેશ બને છે અને બંનેનો સરવાળો, બંને ઘટનાની સંભાવનાનો સરવાળો એટલે કે પીએ વત્તા પી એ ડેશ હંમેશા એક બને છે એવું આપણે ગયા અંકે જાણેલું હતું। એ જ પ્રમાણે દ મોર્ગનના નિયમ પ્રમાણે આપણે જોયેલું છે કે દાખલા તરીકે પી એ યોગ બી એ ડેશ યોગ બી ડેશ હોય તો એને આપણે પી એ છેદ બી કૌંસ બાર ડેશ વડે દર્શાવી શકીએ છીએ। આ સિદ્ધાંત છે પી એ વત્તા પી એ ડેશ બરાબર એક। એના પરથી આપણે વાત કરવી હોય તો પી એ ડેશ બરાબર 1 - PA કહી શકીએ છીએ। તો એ જ પ્રમાણે પી એ છેદ બી ડેશ આપેલું છે તો એને આપણે 1 - PA / B વડે દર્શાવી શકીએ છીએ। આના વિશે આપણે સામાન્ય સમજૂતી ગયા લેક્ચરમાં મેળવેલી હતી, ગયા શુક્રવારે મેળવેલી હતી। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આ બધી જ જે આપણે થિયરિટિકલ વાત કરેલી હતી, સૈદ્ધાંતિક વાત કરેલી હતી, એની આપણે વ્યવહારુ દાખલામાં ઉપયોગીતા વિશે વાત ચર્ચા કરીએ છીએ। એક નાનો દાખલાથી શરૂઆત કરીએ છીએ કે એક ક્લાસમાં બે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી એ અને વિદ્યાર્થી બી। જો એ સાચું બોલે એની સંભાવના 0.6 હોય અને બી સાચું બોલે એની સંભાવના 0.7 હોય તો બંને એક વિધાન પર સહમત થાય અને તે વિધાન સાચું હોય તેની સંભાવના આપણે શોધવી છે। ધ્યાન આપો, વિદ્યાર્થી એ સાચું બોલે એ ઘટનાને આપણે એને ઘટના એ કહીએ, વિદ્યાર્થી એ સાચું બોલે છે, સાચું બોલે બરાબર ઘટના એ, અથવા ઘટના એ બરાબર વિદ્યાર્થી એ સાચું બોલે છે અને વિદ્યાર્થી બી સાચું બોલે, બી સાચું બોલે એને આપણે ઘટના બી કહીએ છીએ। તો આપણી પાસે દાખલામાં આપેલી રકમમાં એની સંભાવના એટલે કે એ સાચું બોલવાની સંભાવના આપણી પાસે છે 0.6 અને બી સાચું બોલે એટલે કે પી બી બરાબર 0.7 આપેલું છે। હવે એક વિધાન પર,
एक विधान पर बने सहमत थाय छे। बने सहमतता बे प्रकार शक्य बने छे के बने विद्यार्थी विद्यार्थी ए ने विद्यार्थी बी बने साचू बोले छे त्यारे बने सहमत थाय छे, अथवा बने खोटू बोले छे अने खोटी बाबत में बने सहमत छे। एटले बने सहमतता बे प्रकार शक्य बने छे। एक, बने साची बाबत में सहमत थाय छे अने बे, बने खोटी बाबत में सहमत थाय छे। ए साचू बोले नी संभावना पी ए छे अने बी साचू बोले नी संभावना पी बी छे। ए खोटू बोले, ए खोटू बोले तेनी संभावना संभावना पी ए डेस बन से अने पी ए डेस बराबर वन माइनस पी ए आपणे लई शकीशुं, एटले के एक ओछा जीरो पॉइंट छ एटले के जीरो पॉइंट चार। ए खोटू बोले एनी संभावना जीरो पॉइंट चार छे। एज प्रमाणे बी खोटू बोले, खोटू बोले तेनी संभावना संभावना पी बी डेस बराबर वन माइनस पी बी बराबर वन माइनस जीरो पॉइंट सात बराबर जीरो पॉइंट त्रण। अपनी पास चार चार प्रकार की संभावनाओ आवेली छे। ए साचू बोले एनी संभावना, बी साचू बोले एनी संभावना, ए खोटू बोले एनी संभावना अने बी खोटू बोले एनी संभावना। हवे अपनी पास बे वस्तु बने छे, बने नी सहमत थवानी। एक विधान पर बने सहमत होय तेनी संभावना, एक विधान पर बने सहमत थाय तेनी संभावना संभावना। एक विधान पर बने सहमत थाय एनो अर्थ ए छे के ए साचू बोले छे अने बी पण साचू बोले छे, अथवा अथवा ए खोटू बोले छे अने बी पण खोटू बोले छे एनी संभावना। एटले अथवा ए खोटू बोले छे अने बी पण खोटू बोले छे बराबर पी ए इंटू पी बी प्लस पी ए डेस इंटू पी बी डेस बराबर बन्ने साचू बोले छे एनो अर्थ छे कि जीरो पॉइंट छ गुणिया जीरो पॉइंट सात वत्ता जीरो पॉइंट चार गुणिया जीरो पॉइंट त्रण बराबर जीरो पॉइंट बेतालीस वत्ता जीरो पॉइंट बार बराबर जीरो पॉइंट चौपन जीरो पॉइंट चौपन। बन्ने सहमत होवानी संभावना एटले के सहमत थवाना कुल बनाव जे छे एनी संभावना जीरो पॉइंट चौपन बने छे। साची बाबत में बन्ने सहमत थाय छे, बन्ने बन्ने साची बाबत में सहमत होय होय तेनी संभावना बराबर पी ए छेद बी, ए पण साचू बोले छे अने बी पण साचू बोले छे बराबर पी ए इंटू पी बी बराबर जीरो पॉइंट पी ए अपनी पास जीरो पॉइंट छ इंटू पी बी है अपनी पास जीरो पॉइंट सात बराबर जीरो पॉइंट बेतालीस। बन्ने एक विधान पर सहमत छे अने साची बाबत में सहमत थवानी संभावना आपणे शोधवी छे तो आपणी पासे सादु सूत्र छे, सानुकूल बनाव नी संभावना सानुकूल बनाव नी संभावना संभावना छेद में कुल बनाव नी संभावना सहमत थवाना कुल बनाव नी संभावना संभावना बराबर सानुकूल बनावनी संभावना आपणी पासे छे जीरो पॉइंट जीरो पॉइंट बेतालीस छेद में कुल बनावनी संभावना छे सहमत थवाना कुल बनावनी संभावना छे जीरो पॉइंट चौपन। तो आपणी पासे जीरो पॉइंट बेतालीस भाग्या जीरो पॉइंट चौपन एटले के बेतालीस छेद में चौपन सात छक बेतालीस अने सात एकवीस दू बेतालीस
सत्यावीस दू चौप्पन सात तरी एकवीस अने नौ तरी सत्यावीस सात नवमांश अपनी पास आ एक संभावना आए थे एक सादो दाखलो है ये विद्यार्थी साचू बोले एनी संभावना ने बी विद्यार्थी साचू बोले तेनी संभावना आपेली होना पर आपणे बन्ने विद्यार्थी एक बाबत में सहमत थाय छे अने सहमत जे बाबत में थाय छे ये बाबत साची बाबत पर सहमत थाय छे तेनी संभावना आपणे शोधेली छे। एक बीजो नानकडो अवत्य व्यवहारिक दाखलो लईए अने आपणे समझिए कि संभावनानी व्यवहारिक उपयोगिता केटली रसप्रद छे अने केटली आनंददायक छे एनी आपणे चर्चा करीए छे। एक दाखलो एक अध्यापक क्लास में त्रण विद्यार्थी ने दाखलो गणवा आपे छे ए दाखलो विद्यार्थी ए विद्यार्थी बी अने विद्यार्थी सी त्रणे साचो गणे तेनी संभावना आपेली छे। विद्यार्थी ए दाखलो साचो गणे अने घटना ए कहेली छे तो घटना ए बराबर विद्यार्थी ए दाखलो साचो गणे घटना बी बराबर विद्यार्थी बी दाखलो साचो गणे अने घटना सी बराबर विद्यार्थी सी दाखलो साचो गणे तेनी एक घटना कहेली छे। त्रणेनी संभावना आपेली छे पी ए बराबर आपणने आपेलू छे एक दुत्यांश पी बी आपेलू छे एक तृतीयांश अने पी सी आपेलू छे त्रण चतुर्थांश हवे अध्यापक एक अध्यापक क्लास में आईने त्रणे एक दाखलो आपे छे दाखलो साचो गणाय तेनी संभावना आपणे शोधवानी छे। साचो कोण गणे छे एनी अगत्यता आपणा माटे नथी अपायेलो दाखलो सॉल्व थईने गणायने आपणी पासे आवे अने एनो साचो जवाब मळे ए अगत्यता छे। पछी ए दाखलो ए गणे पछी ए दाखलो बी गणे के पछी ए दाखलो सी गणे के पछी ए ने बी गणे ए ने सी गणे के बी ने सी गणे के त्रणे साचो दाखलो गणे अंते मारी पासे दाखलानो साचो जवाब आवे छे अने दाखलो उकेलाय छे आनी संभावना मारे शोधवी छे। तो आ संभावना शोधवा माटे मारे बीजी घणी बधी घटनाओने समावेश करीने दाखलो गणवानी जरूर पड़े ए न जरूरियात ऊभी थाय एटला माटे आपणे अने एक बीजा रस्ता द मोर्गनो सिद्धांतनो उपयोग करीने आ दाखलाने आपणे सॉल्व करवा प्रयत्न करीए छे। ए दाखलो साचो गणे तेनी संभावना एक दुत्यांश छे तो ए दाखलो साचो न गणे तेनी संभावना पी ए डेस थशे बराबर वन माइनस पी ए इक्वल टू वन माइनस वन आफ इक्वल टू वन आफ बी दाखलो साचो न गणे तेनी संभावना पी बी डेस बराबर वन माइनस पी बी इज इक्वल टू वन माइनस वन अपन थ्री इज इक्वल टू टू अपन थ्री पी सी डेस इज इक्वल टू वन माइनस पी सी इज इक्वल टू वन माइनस थ्री अपन फोर इज इक्वल टू वन अपन फोर दाखलो साचो ए दाखलो साचो न गणे तेनी संभावना एक दुत्यांश बी दाखलो साचो न गणे तेनी संभावना बे तृतीयांश અને સી દાખલો સાચો ન ગણે તેની સંભાવના એક ચતુર્થાંશ દાખલો સાચો ન ગણાય તેની સંભાવના દાખલો સાચો ન ગણાય તેની સંભાવના એટલે કે એ પણ દાખલો સાચો ન ગણે બી પણ સાચો ન ગણે અને સી પણ સાચો ન ગણે તેની સંભાવના બરાબર વન અપન ટુ ટુ અપન થ્રી ઇન્ટુ વન અપન ફોર ઇઝ ઇક્વલ ટુ વન અપન ટ્વેલ્વ એકના છેદમાં બાર આ ત્રણમાંથી એક પણ દાખલો સાચો નથી ગણતા એની સંભાવના છે મારે ત્રણેય દાખલો સાચો આ દાખલો સાચો ગણાય તેની સંભાવના મારે શોધવી છે અને એ સંભાવના શોધવા માટે આપણે વાત કરીએ છીએ ધ્યાન આપીએ છીએ તો પી એ યોગ બી યોગ સી એની હું વાત કરું છું તો એ યોગ બી યોગ સીને મારે આગળ દર્શાવવું છે તેને હું દર્શાવી શકું છું ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ ત્રણેયને દાખલો સાચો ગણાય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ
दाखलो साचो न गणाय तेनी संभावना इज इक्वल टू वन माइनस वन अपॉन ट्वेल्व इज इक्वल टू इलेवन अपॉन ट्वेल्व अपनी पास आंसर आवे छे। आ त्रण विद्यार्थी ने क्लास में अध्यापक द्वारा आपवामां आवेलो दाखलो उकेलाय पछी ए उकेले बी उकेले के सी उकेले के बे त्रण पैकी कोई पण बे उकेल लावे छे के त्रणे त्रण एनो उकेल लावे छे एनी संभावना अपनी पास आवेली छे। एक बीजो दानकड़ो एवो दाखलो लईने आपणे वात करीए छे जेमां निशेष अने परस्पर निवारक घटनाओनी वात करीए छे के त्रण घटनाओ ए बी अने सी परस्पर निवारक होय અને નિશેષ ઘટના હોય અને એમની સંભાવના આપેલી હોય ત્યારે આપણે એક વાત કરીએ છીએ। ત્રણ ઘટના એ બી અને સી પરસ્પર નિશેષ અને નિવારક છે અને આપેલું છે કે થ્રી પી એ ઇઝ ઇક્વલ ટુ ટુ પી બી ઇઝ ઇક્વલ ટુ સિક્સ પી સી આવું આપેલું છે આવું આપેલું છે અને આપણને કહેવામાં આવેલું છે કે બી અને સી परस्पर निवारक अने निशेष घटना है। पहली वस्तु तो ये कि आने आपणे एक संबंध में स्थापित करिए कि दाखला तरीके थ्री पी ए बराबर सिक्स पी सी माटे पी ए बराबर सिक्स पी सी अपन थ्री एटले के टू पी सी एज प्रमाणे टू पी बी बराबर पण सिक्स पी सी माटे पी बी बराबर सिक्स पी सी अपन टू इज इक्वल टू थ्री पी सी। ज्यारे त्रण घटनाओ परस्पर निशेष अने निवारक होय त्यारे आपणे जाणीए छीए के पी ए योग बी योग सी बराबर वन होय अने एवा समये पी ए प्लस बी बी प्लस पी सी इक्वल टू वन थाय। अँ हूँ पी ए ने पी बी नी जग्याए टू पी सी अने थ्री पी सी मूकू छू कारण के आ संबंध ने आधार पी ए बराबर टू पी सी अने पी बी बराबर थ्री पी सी आपणे लावेला छे माटे टू पी सी प्लस थ्री पी सी प्लस पी सी इक्वल टू वन टू पी सी प्लस थ्री पी सी प्लस वन पी सी એટલે કે સિક્સ પી સી ઇક્વલ ટુ વન ધેરફોર પી સી ઇક્વલ ટુ વન અપોન સિક્સ આ એક કિંમત આપણે લાવી પી સી ઇક્વલ ટુ વન